गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज, आज आपणे ધોરણ 6 એટલે કે સ્ટાન્ડર્ડ 6 માં સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને ટોપિક છે એક્ટિવિટી 2 જે આપણે યુનિટ 1 છે એનો અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે આગળનો વિડિયો જે બની ગયો તેમાં આપણે માઇન્ડ એક્ટિવિટી 2 જે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો બરોબર કે ભાઈ એક નાનો છોકરો છે તે તેના માસીની અથવા તો આંટીની ઘરે જાય છે અને ટોફી ઉપરથી આખી એક માઇન્ડની ગેમ રમે છે બરોબર એક્ટિવિટી 2 છે તેમાં આપણે સીન નંબર 1 અભ્યાસ કરી ચૂક્યા છીએ પણ છતાં હું પાછો રીમેમ્બર યાદ કરાવી દઉં છું તમને લોકોને કે રેણુબેન છે આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ અ કપ એટલે રેણુબેન છે એને કઢી બનાવવી છે કરી મીન્સ કઢી એને કઢી બનાવવી છે પણ તેની પાસે કર્ડ એટલે કે દહીં નથી Will you please give me some curd? હવે સામે શાંતાબેનને કહે છે કે શાંતાબેન પ્લીઝ તમે મને થોડું કર્ડ એટલે કે થોડુંક મને દહીં આપી શકશો યસ શ્યોર શાંતાબેન હિયર યુ આર એટલે કીધું કે હા હા ચોક્કસ કેમ નહીં આર યુ અહીંયા હવે છે સીન નંબર 2 તો સીન નંબર 2 છે તેમાં તે શું કહે છે તે આપણે જોઈએ હવે કઢી બનાવવા માટે દહીંનો તો ઉપયોગ કરી લીધો પણ આ કઢી શું દહીં થી જ બની જાય એમાં કેટલી બધી વસ્તુ જોતી હોય ને કે ચણાનો લોટ જોઈએ લીમડો જોઈએ ધાણા ભાજી જોઈએ ટમેટું જોઈએ તેલ જોઈએ મરી મસાલા જોઈએ બરોબર આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ ત્યારે આપણને એક કઢી બની છે તો એને કર્ડ જે પહેલા જરૂરિયાતની વસ્તુ છે તો એ એને મળી ગઈ હવે આપણે બીજું જોઈએ સીન 2 માં વેનુ બેન આઈ એમ મેકિંગ કર ઈ હવે કેને કહે છે વેનુ બેન કે વેણુબેન હું કઢી બનાવું છું આઈ ડોન્ટ હેવ બ્રેન ફ્લાવર એટલે કે મારી પાસે ચણાનો લોટ નથી બ્રેન ફ્લાવર એટલે કે ચણાનો લોટ એટલે કે મારી પાસે ચણાનો લોટ નથી વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ બ્રેન ફ્લાવર શું તમે મને થોડું બ્રેન ફ્લાવર આપી શકશો હવે સામે વેણુબેન છે એ કહે છે ને કે ઓફ કોર્સ શાંતાબેન વાય નો વેણુબેન કહે છે કે આ હા શું તમે એને આ લઈ જાઓ તમે ચણાનો લોટ અને કઢી બનાવો બરોબર પછી છે સીન 3 આ બે વસ્તુ સમજીને હવે સીન 3 માં આવી આપણે કે સીન 3 છે એમાં છે હેમુબેન કોણ છે હેમુબેન હવે હેમુબેન છે એ શું કરે છે હેમુબેન આર યુ ધેર એટલે કે શું તમે ઘરે છો ધેર એટલે કે ત્યાં છો હવે એ બેન હેમુબેન ની ઘરે ગયા છે અને કહે છે કે હેમુબેન તમે ઘરે છો प्लीज कम शांता बेन हेमू इज नॉट एट होम हाउ कैन आई हेल्प यू હવે શું કહે છે અહીંયા કે સામે ભાઈ છે હવે ભાઈ છે રાકેશ ભાઈ છે અને કહે છે કે શાંતા બેન તમે આવો હેમૂ તો ઘરે નથી તમારે કઈ કામ છે મદદ જોઈએ છે હવે સામે રાકેશ ભાઈ છે એ શું કહે છે આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ સોરી સામે શાંતાબેન કહે છે રાકેશભાઈ ને કે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ ડોન્ટ હેવ અ કરી લીવ્સ કરી લીવ્સ એટલે થાય છે લીમડો શું થશે લીમડો એટલે કે રાકેશભાઈ મારે તો છે ને કઢી બનાવી છે તો કઢીમાં મારે કરી લીવ્સ એટલે કે લીમડો છે ને મારી પાસે નથી વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ કે શું મને થોડા લીમડાના પાંદડા આપશો આવું તે કહે છે શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ બ્રેન ફ્લાવર વિથ યુ એટલે એ કહે છે હવે સામે રાકેશભાઈ છે એ કહે છે ઓલરેડી એટલે કે પહેલેથી જ પહેલાના જ અર્થમાં કે કહે છે કે શાંતાબેન તમારા પાસે દહીં અને ચણાનો લોટ તો છે ને એટલે કહે છે કે શું તમારી પાસે દહીં અને ચણાનો લોટ છે ને હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે હેમુ છે ને આજે કઢી બનાવવાની છે પ્લીઝ ડોન્ટ મેક મી ઇન યોર સેલ્ફ વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી એટલે એણે કીધું કે જાતે બનાવવાની ખોટી મહેનત ના કરતા મહેરબાની ના કરતા તૈયાર જ છે એટલે અમે તમને
ઉપર જઈશું બરોબર એક્ટિવિટી 3 માં શું આપ્યું છે વિદ્યાર્થીઓ કે એક્ટિવિટી 3 છે એમાં એવી વસ્તુ આપવામાં આવી છે ઇન ધ કમ્પ્યુટર રૂમ એટલે કે કમ્પ્યુટર રૂમ છે આપણે શાળા કોલેજો છે તેમાં આપણે જોઈએ છીએ કે ભાઈ કમ્પ્યુટર રૂમ હોય છે કે કમ્પ્યુટર લેબ હોય બરોબર જેમ આપણી સ્કૂલ માં છે એવી રીતે એક કમ્પ્યુટર લેબ છે તેમાં આવે છે મેઇન 3 તો કમ્પ્યુટર લેબ માં મેઇન 3 આવે છે પ્લીઝ ક્લોઝ ધ ડોર ધીસ ઇઝ એસી રૂમ હવે મેઇન 3 કહે છે પ્લીઝ